હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ અવર્સ યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ બટાકાની ચિપ્સના ભજીયા બનાવવાની રેસીપી. આ ભજીયા આપણે આજે બિલકુલ અલગ રીતે બનાવીશું. તમે જોઈ શકો છો વિડીયોમાં, ભજીયામાં જરા પણ તેલ પણ નથી રહ્યું અને એકદમ સરસ રીતે બધા જ ભજીયા ફૂલ્યા છે. અને આ રીતેના ભજીયા બનાવવામાં આપણે કુકિંગ સોડા કે ઇનો પણ એડ નથી કરવાનો, એકદમ અલગ રીતે બનાવીશું. તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો. તમને રેસીપી સારી લાગે તો આ રેસીપીને લાઇક અને શેર જરૂરથી કરજો. તેની સાથે સાથે વિડીયો જોઈતા પહેલાં તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. તેના માટે નીચે એક રેડ બટન આપેલું હશે, તેના ઉપર ક્લિક કરો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો. ચેનલને સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રીમાં છે. તો ચાલો હવે આપણે બટાકાની ચિપ્સના ભજીયા બનાવવાની શરૂઆત કરીએ. એના માટે મેં અહીંયા મોટી સાઇઝનું એક નંગ બટાકું લીધેલું છે. હવે આપણે તેને ખૂબ જ સરસ રીતે પહેલાં તો છોલી લઈશું, ત્યારબાદ આ રીતેનું એક બાઉલ લઈશું અને તેમાં ફ્રીઝરનું જે ઠંડુ પાણી હોય તે એડ કરીશું. આ રીતે ઠંડુ પાણી એડ કરવાથી આપણા ભજીયા ખૂબ જ સરસ એવા લાંબા સમય સુધી ક્રિસ્પી રહે છે. ત્યારબાદ આ રીતેની જે બટેટાની ચિપ્સ કરવાની મોટી સાઇઝની ખમણી હોય તેનાથી આપણે બટાકાની આ રીતે ચિપ્સ કરી લઈશું. જો તમારે ચપ્પુની મદદથી તેની ચિપ્સ કરવી હોય તો એ રીતે પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણી બધી જ બટાકાની ચિપ્સ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અને તે બધી જ સરસ રીતે પાણીમાં ડૂબે એટલું પાણી આપણે એડ કરવાનું છે. અને હું અહીંયા તમને ચિપ્સની થિકનેસ બતાવી દઉં કે બિલકુલ આપણે આ રીતેની કરવાની છે. ત્યારબાદ હવે આપણે તેને 10 મિનિટ સુધી આ રીતે ઠંડા પાણીમાં પલળવા માટે રાખીશું અને ત્યાં સુધીમાં આપણે બેટર તૈયાર કરી લઈએ. ભજીયાનું બેટર બનાવવા માટે પહેલાં તો આપણે અહીંયા માપી અને 1 કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું. ત્યારબાદ હવે આપણે તેમાં 1/4 કપ જેટલો રવો એડ કરીશું. બેટરમાં રવો એડ કરવાથી આપણા ભજીયા ખૂબ જ સરસ રીતે ક્રિસ્પી બને છે અને તેમાં તેલ પણ ખૂબ જ ઓછું જોઈએ છે. ત્યારબાદ હવે આપણે તેમાં એડ કરીશું 1/4 ચપટી જેટલી હિંગ, 1/2 ચમચી જેટલું નમક, 1/2 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને થોડી એવી આપણે બારીક સમારેલી કોથમરી એડ કરીશું. કોથમરી અને ચીલી ફ્લેક્સને એડ કરવા બિલકુલ ઓપ્શનલ છે. ત્યારબાદ આ રીતે બીટરની મદદથી તેને 1 વખત સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આ રીતે થોડું થોડું કરી અને પાણી એડ કરીશું અને ખૂબ જ સરસ એવું આપણે બેટર તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો ટોટલ મેં અહીંયા 1/2 કપ જેટલું પાણી એડ કર્યું છે. અને હવે આ બેટર બનાવવામાં આપણે ખાવાના સોડા એટલે કે જે કુકિંગ સોડા કહીએ એ કે ઇનો કંઈ પણ એડ નથી કરવાનું. તેના માટેની એક સિક્રેટ ટીપ છે કે આપણે વિસ્કરને આ રીતે એક જ તરફ એટલે કે ક્લોકવાઇઝ આ રીતે ખૂબ જ સરસ રીતે 4-5 મિનિટ સુધી આપણું જે બેટર છે તેને ફેટવાનું છે, જેથી કરી અને તેમાં હવા ભરાશે અને આપણું બેટર ખૂબ જ સરસ રીતે ફૂલી જશે. અને આ રીતેની પ્રોસેસ કરવાથી આપણા ભજીયા ખૂબ જ સરસ એવા ફૂલેલા બને છે. તો જો તમારે કુકિંગ સોડા ઇનો કે એવું કંઈ એડ ના કરવું હોય તો આ પ્રોસેસ જરૂરથી કરજો. ત્યારબાદ હવે આપણે તેમાં 2 ચમચી જેટલું ગરમ તેલ એડ કરીશું અને ત્યારબાદ ફરી વખત તેને ખૂબ જ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણું ખૂબ જ સરસ એવું ભજીયા બનાવવા માટેનું બેટર બની અને તૈયાર થઈ ગયું છે અને બેટર પણ એકદમ સરસ એવું ફૂલી ગયું છે. અને તમે જોઈ શકો છો 10 મિનિટનો સમય થઈ ગયો છે. તો આપણે જે બટાકાની ચિપ્સને ઠંડા પાણીમાં પલાળી હતી તેને આ રીતે એક પ્લેટ ઉપર ટીશ્યુ પેપર આપણે રાખીશું અને તેના ઉપર તેને કોરી કરવા માટે એડ કરીશું. તમે જોઈ શકો છો પાણી બધું જ ટીશ્યુ પેપરમાં એબ્ઝોર્બ થઈ જશે. અને જો તમારે આ પ્રોસેસ ના કરવી હોય તો તમે કિચન નેપકિનનો પણ ઉપયોગ કરી શકો છો. અને તેના ઉપર આપણે આ રીતે જે ચિપ્સ તૈયાર કરી છે તેને બાજુ બાજુમાં રાખી દઈશું અને નેપકિનની મદદથી આપણે આ રીતે તેને થોડું પ્રેસ કરી અને ખૂબ જ સરસ રીતે કોરી કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી બધી જ ચિપ્સ સરસ રીતે કોરી થઈ ગઈ છે. હવે આપણે તેને પ્લેટ પર લઈ લઈએ અને અહીંયા તમે જોઈ શકો છો આપણું બેટર પણ તૈયાર છે અને તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે.
તો તૈયાર કરેલી ચિપ્સને આપણે બેટરમાં એડ કરીશું અને તેને બંને તરફ સરસ રીતે બેટરથી કોટ કરી અને તેલમાં એડ કરી દઈશું અને આ સમયે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે। તમે જોઈ શકો છો તેલમાં જે આપણે બેટર છૂટું પડી જાય તે પણ છૂટું નથી પડી રહ્યું અને ભજીયા ખૂબ જ સરસ રીતે ફૂલી રહ્યા છે। એક તરફ સરસ રીતે ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે તેની સાઈડ ચેન્જ કરીશું અને તમને જોતાં જ ખ્યાલ આવી જતો હશે કે આપણા બધા જ ભજીયા ખૂબ જ સરસ રીતે ફૂલી રહ્યા છે। જેવી રીતે આપણે પૂરી ફૂલે છે બિલકુલ એવી રીતે બધા જ ભજીયા ફૂલી રહ્યા છે। તો તમે જોઈ શકો છો આપણા ભજીયા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે। તો આપણે હવે તેને પ્લેટ પર લઈ લઈએ। તો છે ને આ ભજીયા બનાવવાની ખૂબ જ ઇઝી અને એકદમ નવી રીત, જેમાં આપણે જે ખાવાના સોડા હોય તેનો કે ઇનોનો પણ ઉપયોગ નથી કરવાનો અને તમને જોતાં જ ખબર પડી જતી હશે કે ભજીયામાં તેલ પણ નથી રહ્યું। તો હવે જ્યારે ભજીયા ખાવાનું મન થાય ત્યારે આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ રેસીપીને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી રિલેટિવ્સ બધાના ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરી અને એ લોકો પણ આ રીતેના ભજીયા ઘરે બનાવી શકે।